તો ધાંગધ્રાના ફલગુ ડેમમાંથી આસપાસના વિસ્તારના ખેડૂતોના પાકને બચાવવા માટે સિંચાઈ માટે પાણી આપવાની માંગ સાથે ધાંગધ્રા ડેપ્યુટી કલેક્ટરને ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું હતું ધાંગધ્રાના ફલકુ ડેમમાંથી આસપાસના વિસ્તારના ખેડૂતોના પાકને બચાવવા માટે સિંચાઈ માટે પાણી આપવાની માંગ સાથે ધાંગધ્રા ડેપ્યુટી કલેક્ટરને ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું હતું જો પાણી નહીં છોડાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી ધાંગધ્રા પંથકમાં ચોમાસાનો વરસાદ નહીં પડતા ખેડૂતોની હાલત કફોડી બની છે ખેતરોમાં કપાસ બાજરી તલ જુવાર ગવાર મગફળી અને શાકભાજીનો પાક વરસાદ વગર મૂળાઈ રહ્યો છે ફલકુ ડેમમાંથી પાણી છોડવામાં આવે તો આસપાસ ખેડૂતોના પાકને નવું જીવનદાન મળે અને બળી રહેલો પાક બચી જાય તે માટે ધાંગધ્રાના સદવાર સેવાદળના નેજા હેઠળ ઘનશ્યામભાઈ દલવાડી અમૃતભાઈ પરે સહિત મોટી સંખ્યામાં ખેડૂતોએ ધાંગધ્રા ડેપ્યુટી કલેક્ટર કચેરીએ જઈને આવેદનપત્ર આપી ચોમાસુ પાકને બચાવવા માટે ફલકો નદીમાંથી સિંચાઈનું પાણી છોડવાની માંગ કરી હતી જો પાણી નહીં છોડવામાં આવે તો જન આંદોલનની પણ ચીમકી આપી હતી ડેમ માંથી પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું હતું શાહરૂખ સિપાહી સાથે લાઈવ ગુજરાત ન્યુઝ્રા